છે. કેન્દ્રીય ચૂંટણી પંચનું રાજ્યની ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી અલગ અલગ યોજાશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બેઠક ખાલી છે. રાજ્યસભાની બંને બેઠક ખાલી પડી છે. તો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બેઠક ખાલી છે. તો કેન્દ્રીય ચૂંટણી પંચનો રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી અલગ અલગ યોજાશે. મહત્વપૂર્ણ સમાચાર, અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી બેઠક છે. રાજ્યસભાની બંને બેઠક ખાલી પડી છે. કેન્દ્ર ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બેઠક ખાલી છે. તો કેન્દ્રીય ચૂંટણી પંચનો રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી હવે અલગ અલગ યોજાશે. તો અહેમદ પટેલને અભય ભારદ્વાજના નિધનથી તે બેઠક ખાલી છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા રીમા જોડાઈ ચૂકે છે. રીમા, જણાવશો કે જે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે તેમાં શું છે વધુ વિગતો? ખાસ તો જે બાબત લખવામાં આવી છે, જે રાજ્યસભાની જે બેઠકો ખાલી થઈ છે તેને લઈને ત્યારે બાબત સ્પષ્ટ થઈ છે કે હવે આ બંને બેઠકોની ચૂંટણી છે તેને લઈને અલગ અલગ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને આ બંને બેઠકોની ચૂંટણી છે તે અલગ અલગ યોજવામાં આવશે. વાત એ જ હતી પહેલેથી જ કે ભાજપ છે બંને બેઠકો હાંસિલ કરવાની જ ફિરાકમાં છે, તેના જ માટે ચૂંટણી બે અલગ અલગ થાય તે ખૂબ જ જરૂરી હતું અને તે જ બાબત થઈ છે. અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધનથી ખાલી પડેલી બેઠક ઉપરની જે ચૂંટણી છે તે બંને અલગ અલગ યોજવામાં આવશે. જી જી રીમા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી તેમની બેઠક, તે જગ્યા ખાલી પડી છે, તે બેઠક ખાલી છે. તો કેન્દ્રીય ચૂંટણી પંચનું રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે કે ચૂંટણી હવે અલગ અલગ યોજાશે. રાજ્યસભાની ચૂંટણી આગામી સમયમાં અલગ અલગ યોજાશે.